નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. નવી દિલ્હીની મુલાકાતે ગયેલા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આજે ઉદ્યોગ વેપાર વિશ્વના પ્રતિષ્ઠિત સંચાલકો તથા વિશ્વના વિવિધ દેશોના ભારત સ્થિત રાજદૂતો સાથે ઇન્ટરેક્શન મીટ યોજી રહ્યા છે. આગામી વાયબ્રન્ટ સમિટ 2017ની પૂર્વ તૈયારી રૂપે દેશ વિદેશના વેપાર ઉદ્યોગ જગતના વરિષ્ઠ સંચાલકો તેમજ ભારત સ્થિત વિદેશી રાજદૂતોને સમિટની તૈયારી અંગે જણાવી તેમનો સહકાર માંગવાનો મુખ્યમંત્રીનો મુખ્ય એજન્ડા છે. આ પ્રસંગે એમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એમની દીર્ઘદ્રષ્ટિને કારણે ગુજરાતમાં થયેલા વિકાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એલઈડી સ્કીમ ક્ષેત્રે દેશમાં અવ્વલ હોવાનું જણાવી શ્રી રૂપાણીએ ઉમેર્યું કે ગુજરાત 20 લાખ સક્રિય એમએસએમઈ કેન્દ્રો થકી 1 કરોડ યુવાનોને રોજગારી પૂરી પાડવા અગ્રેસર થઈ રહ્યું છે. ગુજરાત સમાવેશી વિકાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હોવાનું જણાવી એમણે ઉમેર્યું કે ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર હોવા ઉપરાંત ગુજરાત પાવર સરપ્લસ રાજ્ય છે. ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા સિદ્ધિઓનું પ્રસ્તુતિકરણ કરી ગુજરાતના વિકાસમાં સહભાગી થવાનું ઇજન પણ એમણે પાઠવ્યું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રાજ્યના અગ્રણી સચિવો પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. મુંબઈ ખાતેના અફઘાનિસ્તાનના કોન્સલ જનરલ શ્રીયુત મોહમ્મદ અમન અમીને ગઈકાલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોન્સ્યુલેટના અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પરસ્પર સહકારના મુદ્દે વાતચીત કરી હતી. કમોસમી વરસાદ અને બદલાતા હવામાનને કારણે જેમના પાકને નુકસાન થયું હોય તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે સિંચાઈ દર વ્યાજ માફી યોજના સતત બીજા વર્ષે ચાલુ રાખતા આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. તાપી જિલ્લાના 50,000 ઉપરાંત ખેડૂતોમાંથી આશરે 10,000 ખેડૂતો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. પ્રતિવર્ષ 7.5% દરે સિંચાઈ દર વ્યાજ માફી યોજનામાં સિંચાઈ વિભાગે 2 વર્ષમાં સરેરાશ 25 કરોડ રૂપિયાનું પિયત વ્યાજ તાપી જિલ્લાના ખેડૂતોનું માફ કર્યું છે. જોકે હજી ઘણા ખેડૂતો આ યોજનાથી અજાણ હોવાથી આ યોજનાની વ્યાપક જાણકારી આપી બાકી રહી ગયેલા ખેડૂતોને તેનો લાભ મળે તો સારું તેવી લાગણી ખેડૂત વર્ગે વ્યક્ત કરી છે. લઈને અમે રાહત અનુભવી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદને લઈને અમારા ખેતરમાં ઊભા પાકને નુકસાન જતું હતું, જેથી સરકારનો આ નિર્ણય સરાહનીય છે અને અમને નહેરમાં પણ 24 કલાક પાણી મળી રહે છે, જેનો અન્ય ખેડૂતોએ પણ લાભ લેવો જોઈએ. પરિપત્રને અનુસંધાને તારીખ એટલે કે સપ્ટેમ્બર 2015થી એપ્રિલ 2016 સુધી વ્યાજ રાહત માફી યોજના બહાર પાડી હતી, જેમાં 52 લાખ અત્રેના વિભાગની વસૂલાત બાકી હતી, જેમાં 6 કરોડ જેટલી વસૂલાત આવેલી છે અને 14 કરોડ જેટલી વ્યાજ માફ રાહત મળેલ છે ખેડૂતોને, અને 20 કરોડ જેટલી અમારે 52 કરોડમાંથી વસૂલાત મળેલ છે. દિલ્હીની પતિયાલા અદાલતે ફેરા નિયમોના ભંગ અંગેના કેસમાં અદાલતના સમન્સની એસી તેસી કરનાર અને દેશમાંથી ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ કાઢવા આદેશ કર્યો છે. અદાલતે કડક શબ્દોમાં માલ્યાની ઝાટકણી કાઢતા જણાવ્યું છે કે માલ્યા કદી અદાલતનો આદર કરતા નથી અને તેઓનો ભારત પરત ફરવાનો ઇરાદો પણ દેખાતો નથી. કેટલીય અદાલતોના સમન્સ છતાં એકેય વખત અદાલતમાં હાજર થયા નથી એવું અવલોકન પણ અદાલતે નોંધ્યું હતું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને પ્રસર્વ પૂર્વેના ગાળામાં ચોક્કસ દિવસોએ આરોગ્ય ચકાસી, સારવાર તથા યોગ્ય સલાહ નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે અપાશે. આ અભિયાનમાં દરેક સગર્ભા સ્ત્રી દર મહિનાની 9મી તારીખે નિર્ધારિત હોસ્પિટલમાં તબીબ પાસે વિનામૂલ્યે સ્વાસ્થ્યની ચકાસણી કરાવી શકશે. માત્ર સરકારી તબીબો નહીં પણ નિષ્ણાંત તથા વિખ્યાત તબીબો પણ આમાં સેવા આપવા સંમત થયા છે. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ કાર્યક્રમમાં આ અભિયાન વિશે વધુ માહિતી આપી હતી. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.